All of students, welcome to the channel Deep Sukoha, myself Kalpesh Patel. आज ना वीडियो में आपने डिस्कस करी शु केटलिक एक्टिविटीज के जे यूनिट टू सेमेस्टर टू नो जे पर बीजो यूनिट छे राइट एनी आधारित केटलिक एक्टिविटीज चलो शुरू करिए। पहली एक्टिविटी तमे स्क्रीन ऊपर जोई शको छो, रिप्लेस द अंडरलाइन वर्ड्स या ग्रुप ऑफ वर्ड्स फ्रॉम द लेसन। द फर्स्ट वन और टू लेटर्स आर गिवन इन द ब्रैकेट्स टू मेक योर सर्च इजी। हियर इज एन एग्जाम्पल फॉर यू। अहीं अंडरलाइन करेला शब्दों हशे या तो शब्दों समूह हशे, एनी जग्या ऊपर आपणी जे मेन टेक्स्ट भणी ए एमां वपरायेलो शब्द यूज करीने रिप्लेस एटले के बदलवानो छे। द फर्स्ट वन इज ऑलरेडी डन, पहेलू ऑलरेडी आपणा माटे करीने राखेलू छे। कालिदास वॉज कटिंग द सेम बॉक, कालिदास हतो ए सेम एटले के एज डाळने कापी रह्यो हतो। ऑन विच ही वॉज सिटिंग, के जेना ऊपर ए बैठो हतो। नाउ अहींया जे झाड़नू डाळ छे, डाळ कहेवा माटे आपणी मेन टेक्स्टमां वो फेमिलियर वर्ड छे, ए छे ब्रांच। सेकेंड जे हवे जे आपणे करवानुं छे, द बॉयज जॉय, छोकरानी खुशी, डीड नॉट स्टे फॉर अ लॉन्ग टाइम। स्टे फॉर अ लॉन्ग टाइम, स्टे એટલે રોકાવું, ફોર અ લોંગ ટાઈમ એટલે લાંબા સમય માટે, છોકરાની ખુશી લાંબો સમય તકી નહીં। તો અહીં જે સ્ટે ફોર અ લોંગ ટાઈમ, એના માટે મેઇન ટેક્સ્ટનો શબ્દ રહેશે લાસ્ટ લોંગ। આપણી મેઇન ટેક્સ્ટને યાદ કરીએ તો એમાં આવે છે કે બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ, લાંબો સમય તકી નહીં। Now third, Divya's face, Divya no chehro was shining brightly like a star. Star એટલે તારો, Divya no chehro તારાની જેમ ચમકી રહ્યો હતો। So અહીં ચમકવું માટે મેઇન ટેક્સ્ટનો શબ્દ યાદ રાખજો sparkling. Number four, the king was rich, રાજા ખૂબ ધનિક હતો, but પરંતુ not satisfied, પણ સંતુષ્ટ હતો નહીં। નોટ સેટિસ્ફાઈડ, એના માટેનો મેઇન ટેક્સ્ટનો શબ્દ ડિસકન્ટેન્ટેડ, કે જે બબુલ મેઇન ટેક્સ્ટની શરૂઆતમાં હતું, ડિસકન્ટેન્ટેડ। નંબર ફાઈવ, ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન, બાળકો ગાર્ડનમાંથી ફૂલો તોડી લાવ્યા। આના પુલ્ડ આઉટ એટલે અહીં જે મેઇન ટેક્સ્ટનો શબ્દ વપરાયો છે એ છે પ્લક્ડ। સો અહીં પુલ્ડ આઉટ માટે પ્લગ્ડ, અને અહીં પાસ્ટ ફોર્મ છે એટલે અહીં આપણે પ્લગ્ડ પાસ્ટ ફોર્મ યુઝ કરીશું। નંબર સિક્સ, ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ, ઊંટ છે એ ખૂબ જ કડરૂપું પ્રાણી છે। અનએટ્રેક્ટિવ એટલે અહીં જવાબ આવશે અગલી। ના આગળની એક્ટિવિટીઝ તરફ આગળ વધીએ, સૂચના છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। અહીં દરેક વાક્યમાં બે ઓપ્શન આપેલા છે, આપણે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે મેઇન ટેક્સ્ટના આધારે। વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ, વન દેવીએ બબુલની જે વિશ છે એ ગ્રાન્ટ કરી, માની લીધી, એન્ડ ડિસઅપિયર્ડ ઓર અપિયર્ડ। તમને ખ્યાલ છે કે એની વિશ જાણીને પછી વન દેવી છે એ પોતાની મેજિક સ્ટીક વડે એના ટ્રંકને સ્પર્શ કરે છે અને પછી એ થઈ જાય છે અદૃશ્ય। અદૃશ્ય થઈ જવું મીન્સ disappeared. Number two, the bubble tree disliked or liked its leaves. Bubble ne vaat kariye to ena leaves e gamta nota mate disliked. The people came, loko aavya, and started, ane shuru karyu, shu karyu, planting all the golden leaves or plucking all the golden leaves. પ્લાન્ટિંગ એટલે રોપવું અને પ્લકિંગ એટલે તોડવું, બધા સોનાના પાન તોડવા માંડ્યા, માટે પ્લકિંગ છે એ રાઇટ ઓપ્શન છે અહીંયા। અ મેન સેડ, પેલા વ્યક્તિએ કહ્યું, આઈ વિલ બાય ઓર સેલ ધ લીવ્સ એન્ડ સેલ ઓર બાય થિંગ્સ ફોર માય ફેમિલી। જ્યારે બબુલના સોનાના પાન પેલા વ્યક્તિઓ તોડે છે ને, ત્યારે બબુલ એમને રિક્વેસ્ટ કરે છે કે મને બહુ વાલા છે ના તોડશો, તો એક વ્યક્તિ જવાબ આપે છે કે આ તો અમે આ લીવ્સ છે ને એ અમે વેચી દઈશું અને મારા પરિવાર માટે ઘણી બધી વસ્તુઓ ખરીદીશું। સો અહીં
લીવ્સ ને વેચવાની વાત છે, બાય એટલે ખરીદવું અને સેલ એટલે વેચવું. સો શરૂઆતમાં આવશે પહેલા સેલ, આઈ વિલ સેલ ધ લીવ્સ, અને ત્યારબાદ આવશે બાય થિંગ્સ ફોર માય ફેમિલી, મારા પરિવાર માટે વસ્તુઓ ખરીદીશ. પહેલા સેલ અને પછી બાય. નંબર 5, ધ બબલ ટ્રી લુક્ડ, દેખાતું હતું કેવું, વિધાઉટ લીવ્સ, લીવ્સ એટલે પાન, વિધાઉટ લીવ્સ એટલે પાન વગર, પાન વગર વૃક્ષ કેવું દેખાય, એટ્રેક્ટિવ કે અગલી. બહુ ઇઝી જવાબ છે, આ બે શબ્દોના અર્થ પણ લગભગ તમને આવડશે, તમે ડિસાઇડ કરજો ને કમેન્ટ બોક્સમાં મને જણાવજો. નંબર 6, છઠ્ઠા નંબર ઉપર જઈએ, આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, મારે સોનાના પાન નથી જોઈતા, ગ્લાસ લીવ્સ, કાચના પાન પણ નથી જોઈતા, ઓર કે પછી સોફ્ટ લીવ્સ યા હાર્ડ લીવ્સ. પહેલી વખત બબુલ ત્રી ગોલ્ડન લીવ્સ માગે છે, ત્યારબાદ ગ્લાસ લીવ્સ, અને થર્ડ ટાઈમ સોફ્ટ લીવ્સ માગે છે. સો અહીં સોફ્ટ છે રાઈટ આન્સર છે, સેડ બબુલ ટ્રી. નંબર 7, લાસ્ટ વન, નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ, મારે તો ખૂબ જ કોમળ લીલા પાન હોવા જોઈએ, ઓનલી ધેન આઈ વિલ બી પ્લેંગ, ત્યારે જ હું સંતુષ્ટ થઈશ, એવું બબુલનું વાક્ય છે. તો સંતુષ્ટ થવું એટલે કન્ટેન્ટેડ, છેલ્લામાં આવશે કન્ટેન્ટેડ. આગળની એક્ટિવિટી છે મેઇન ટેક્સ્ટના આધારે છે, કોણ કોને કહે છે, હુ સેડ એન્ડ હુ લિસન. પહેલું વાક્ય, વેર આર યોર ગોલ્ડન લીવ્સ, તારા સોનાના પાન ક્યાં છે, હુ સેડ, વનદેવી, વનદેવી કહ્યું છે માતા, અહીંયા હુ સેડમાં વનદેવી અને લિસનમાં બબુલ. યુ લુક વેરી અપસેટ, તું બહુ ઉદાસ લાગે છે, અગેન વનદેવી બોલે છે અને બબુલને કહે છે. થર્ડ, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, આ લીવ્સ છે એ હું વેચીશ અને મારા પરિવાર માટે વસ્તુઓ ખરીદીશ, આ વાક્ય બોલનાર છે ધ મેન, વ્યક્તિ બોલે છે ને એટલા માટે, અને લિસનર કોણ છે, બબુલ. નંબર 4, આઈ થિંક, મને લાગે છે, યુ હેવ એક્સિલન્ટ લીવ્સ, તારે બહુ સારા લીવ છે, વન દેવી બોલે છે અને બબુલને કહે છે. નંબર 5, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પણ મારે સારા પણ દેખાવું જોઈએ ને, આ સેન્ટેન્સ બબુલ બોલે છે અને વનદેવીને કહે છે. નંબર 6, સોરી બટ આઈ ફીલ દેટ ઇટ માઇટ મે બી રિસ્કી, સોરી પણ મને લાગે છે કે એ ખૂબ જોખમી છે, આ વાક્ય વનદેવી બોલે છે અને બબુલ સાંભળે છે. નંબર 7, વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ, અમે ખૂબ જ હંગ્રી, હંગ્રી એટલે ભૂખ્યા હોઉં, અમે ખૂબ જ ભૂખ્યા છીએ, વી વિલ ઇટ ધેમ ઓલ, અમે એ બધા જ પાન ખાઈ જઈશું. આ સેન્ટેન્સ ગોટ બોલે છે, સો અહીં ધ ગોડ્સ અને અહીં આવશે બબુલ. નંબર 8, ઓલ રાઇટ એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા, આ વાક્ય વનદેવી બોલે છે અને બબુલને કહે છે. નંબર 9, યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તારા જે પાન છે ખૂબ જ કુમળા અને સ્વાદિષ્ટ છે, આ પેલી બકરીઓ જે છે એ બોલે છે ધ ગોડ્સ અને લિસનર વેરી સિમ્પલ બબુલ. લાસ્ટ વન, નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન, સ્ટોરીના અંતમાં બબુલને જ્યારે પોતાની ભૂલ સમજાય છે ત્યારે વનદેવીને જણાવે છે કે મને હવે પાઠ શીખવા મળી ગયો. સો આ સેન્ટેન્સ બબુલ દ્વારા બોલાયેલું છે અને કોને કહે છે, વનદેવીને. અહીં આપણે વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ, જો આ એક્ટિવિટીઝમાં કોઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.